નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્રો જન્નાની હાલના મુખ્ય સમાચાર પર શક્તિપીઠ અંબાજીમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 49મું વહીવટી અધિવેશન અંબાજીના જીએમડીસી મેદાન ખાતે શરૂ થયું હતું જેમાં ગુજરાતભરની શાળાઓના આચાર્ય હાજર રહ્યા હતા. અંબાજીના જીએમડીસી મેદાન ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 49મું વહીવટી અધિવેશન શરૂ થયું હતું જેમાં શૈક્ષણિક અને વહીવટી બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી. પોતાની વિવિધ માંગણીઓ સાથે અને પ્રશ્નો સાથે આખા ગુજરાતમાંથી આચાર્યગણ આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. સમારંભના પ્રમુખ જયપ્રકાશ પટેલે પણ પોતાના સંઘ વિશેની માંગણીઓ અને મુદ્દાઓ શિક્ષણ મંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. ત્યારબાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ માંગો ઉપર વ્યક્તિત્વ આપ્યું હતું અને શિક્ષકો અને આચાર્યને પોતાના નિયમોનું પાલન કરી વિદ્યાર્થી ઘડતરમાં ફાળો આપવો જોઈએ તેમ ભારપૂર્વક કહ્યું હતું. ત્યારબાદ શિક્ષણ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું અને સંઘના વિવિધ અધિકારીગણ અને આચાર્યનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ 2 દિવસ ચાલશે અને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની 5 મુખ્ય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલ અને મારા બધા જ આચાર્ય પરિવારજનોને એમના આ અધિવેશન નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમના નાના મોટા કેટલાક પ્રશ્નો પડતા હતા. ફાજલ આચાર્ય ફાજલમાંથી અન્ય સ્કૂલમાં જાય ત્યારે એને શિક્ષક તરીકે ગણવામાં આવતા હતા. એમની માંગણી હતી કે આચાર્ય ફાજલ થાય છે તો જ્યાં જાય ત્યાં ફાજલ જ રહેવા જોઈએ, આચાર્ય તરીકે રહેવા જોઈએ. એની માંગણીનો સ્વીકાર થયો છે. ભરતીનો જે પ્રશ્ન હતો એમાં અત્યારે સબજુડિસ મેટર છે, પરંતુ નિમણૂક ન આપે, ભરતી પ્રક્રિયા શરૂ કરે આ પ્રકારનો એક સરકારી વકીલના માર્ગદર્શન અને અભિપ્રાય સાથે એ નિર્ણય કર્યો છે. બાકી નાના મોટા અનેક જે પ્રશ્નો એનો તબક્કાવાર વારંવાર મળીને અમે ઉકેલ કરીએ છીએ. અધિવેશન યોજાઈ રહ્યું છે ત્યારે આ વહીવટી અધિવેશનમાં લગભગ 1800થી વધારે આચાર્યોએ ભાગ લીધો છે. ડેલિગેશન 1800થી વધારે થયું છે. અમે શિક્ષણના હિતમાં અમારા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 49મા શિક્ષણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આજે અમારા અધિવેશનમાં હાજર રહ્યા હતા. લગભગ પ્રશ્નોની માંગણીમાં 5-1 જેટલા પ્રશ્નોની માંગણી કરી હતી. આચાર્યની ભરતી હોય, આચાર્યને ફાજલમાં શિક્ષક તરીકે મૂકી દેતા હતા. આ બંને પ્રશ્નો હલ કરીને શિક્ષણ મંત્રી જીઆર રહીને અમારા અધિવેશનમાં પહેલી વાર જીઆર સાથે આવ્યા હતા. બાકીના 2-3 પ્રશ્નો અમારા મેલા રશિયાની બાબત હોય કે અમારા પરિણામ આધારિત ગ્રાન્ટની બાબત હોય એ પણ બી ઉકેલવાની અમને ખાતરી આપી છે. પરીક્ષાઓ સારી લેવાય એનું પણ બી અમારું ચિંતન અને મંથન છે. પ્રાથમિક શાળામાંથી આવતા બાળકો જે નબળા આવે છે એના માટે પણ આજે સંકલ્પ કરવાના છીએ કે પ્રાથમિક શાળાના શિક્ષણમાં પણ બી અમારું માધ્યમિક શિક્ષણ મદદરૂપ થાય એવા પ્રયત્નો કરી આ અધિવેશન સફળ કરવા માટે અમારા તમામ આચાર્યો ઉમેશ પંચાલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અંબાજી.